नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। मित्रों, आज आप विज्ञान चेप्टर नंबर 13 अपने शा माटे मांदा पड़ीए छे आ चेप्टर विषे जोईशू। तो सौ प्रथम पहला आपणे वात करीशू चेप्टर नी प्रस्तावना विषे। तो प्रस्तावना नी अंदर आवे छे पहेलो प्रश्न, समझाओ कोष पेशी के अंगोनी क्रियाशीलतानो अवरोध रोग साथे संबंधित छे। तो सौ प्रथम पहला तो आपणे आ प्रश्नने समझीशू कि आपणा शरीरनी अंदर आवेला कोषो पेशी के अंगोनी क्रियाशीलता कहेता एनी सक्रियता छे, ए सक्रियतानो अवरोध मतलब एनी कार्यक्षमता जे छे ए शा माटे अवरोध थाय छे, कोना कारणे? तो के रोगना कारणे अवरोध थाय छे, तेना विषे आ प्रश्न कहेवा मांगे छे। मतलब आपणा शरीरना अंगो जे छे अंगोनी कार्यक्षमता रोगना कारणे अवरोध थाय छे ते समझाओ। तो आपणे समझीए पहेला प्रश्न, तो सजीवोना शरीरमां जुदा जुदा अंगो वडे थती विविध प्रकारनी विशिष्ट क्रियाओ सतत चालती रहे छे। एटले के आपणा शरीरनी अंदर जुदा जुदा अंगो वडे विशिષ્ટ પ્રકારની ક્રિયાઓ સતત ચાલતી હોય છે, જેમ કે કિડની છે તો કિડની વડે રુધિરના ગાળણની ક્રિયા જે છે એ સતત ચાલે છે, એવી રીતે હૃદયના ધબકવાની ક્રિયાઓ જે છે એ સતત ચાલે છે, તેવી જ રીતે ફેફસાઓ જે છે એ વાયુ વિનિમયની ક્રિયા છે એ સતત કરે છે। તો આપણા શરીરના દરેક અંગો આ વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ સતત ચાલુ રાખે છે, એટલા માટે આપણે જીવંત રહીએ છીએ। બીજું કે આ દરેક ક્રિયાઓ કરવા માટે આપણા શરીરને શાની જરૂર પડે છે? તો કે કાચા પદાર્થો અને શક્તિની જરૂર પડે છે। કાચા પદાર્થો કહેતા કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન આ દરેક વસ્તુની જરૂર પડે છે। અને બીજું, આ દરેક અંગોને કાર્ય કરવા માટે બીજી શાની જરૂર પડે છે? શક્તિની। તો કાચા પદાર્થો અને શક્તિ આપણે શામાંથી પ્રાપ્ત થાય છે? ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। તો આપણે એવું કહી શકીએ કે ખોરાક જે છે એ આપણા કોષો અંગો કે પેશીની ક્રિયાશીલતા માટે જરૂરી છે, કારણ કે જો આપણે ખોરાક ખાઈશું તો આપણા દરેક અંગોને, આપણા દરેક કોષોને, દરેક પેશીને પૂરતી માત્રામાં શક્તિ મળશે, પૂરતી માત્રામાં પોષક દ્રવ્ય મળશે, જેથી આપણા અંગો જે છે કાર્ય કરી શકે। તો આના આધારે આપણે એવું કહી શકીએ કે દરેક વ્યક્તિ જે છે એ જો પોષક દ્રવ્યયુક્ત ખોરાક ખાશે તો એનાથી એના અંગો જે છે એ શું થશે? કાર્યશીલ રહેશે। બીજું કે જો કોઈ વ્યક્તિ અપૂરતો ખોરાક અથવા તો અપૂરતા પોષક દ્રવ્યયુક્ત ખોરાક ખાશે તો એના કારણે એના શરીરને પૂરતી માત્રામાં ઉર્જા મળશે નહીં, અને જો વ્યક્તિને પૂરતી માત્રામાં ઉર્જા નહીં મળે તો શું થશે? શરીરના કોષો અને પેશીની કાર્યક્ષમતામાં શું થશે? ઘટાડો થશે। મતલબ જો આપણે સારો ખોરાક ખાઈશું, સારા પોષક દ્રવ્યયુક્ત ખોરાક ખાઈશું તો આપણા શરીરને પૂરતી શક્તિ મળશે, જો શરીરને શક્તિ મળશે તો આપણા શરીરના દરેક અંગો જે છે કાર્ય કરશે, બરાબર? ઉદાહરણ તરીકે હવે જોઈએ, જો આપણે યોગ્ય પોષક દ્રવ્યયુક્ત ખોરાક નહીં ખાઈએ તો આપણી કોષો જે છે એની કાર્યક્ષમતામાં ઘટાડો થશે। કઈ રીતે? જોઈએ, દાખલા તરીકે જો મૂત્રપિંડ ગાળણ નહીં કરે તો શું થશે? વિષારી દ્રવ્યો જમા થશે। આપણે સારો ખોરાક નહીં ખાઈએ તો શક્તિ નહીં મળે, શક્તિ નહીં મળે તો દાખલા તરીકે કિડની કાર્ય નહીં કરે તો શું થશે? રુધિરનું ગાળણ નહીં થાય, રુધિરનું ગાળણ નહીં થાય તો વ્યક્તિના શરીરની અંદર વિષારી ઝેરી દ્રવ્યો જમા થાય, જેનાથી વ્યક્તિ જે છે બીમાર પડે। એવી જ રીતે ફેફસા યોગ્ય રીતે કાર્ય નહીં કરે, બરાબર, તો શ્વાસોશ્વાસની ક્રિયા બરાબર નહીં થાય, જો શ્વાસોશ્વાસની ક્રિયા બરાબર નહીં થાય તો શું થશે? ઓટુની આપલે નહીં થાય, જેના લીધે શરીરની અંદર ઓટુ અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ દૂર નહીં થાય, જેથી વ્યક્તિ બીમાર પડી શકે છે। એવી જ રીતે હૃદયના ધબકારાની અનિયમિતતા પણ સર્જાઈ શકે છે, જો હૃદયના ધબકારાની અનિયમિતતા સર્જાય તો લોહીનું પરિવહન થશે નહીં, કારણ કે હૃદયનું કાર્ય શું હોય છે? આપણા શરીરની અંદર રુધિરનું પરિવહન કરવાનું કાર્ય કરે છે, તો હૃદયના ધબકારા બરાબર નહીં હોય તો રુધિરનું પરિવહન થશે નહીં, જેનાથી શું થશે? આપણું મગજ યોગ્ય રીતે વિચારી શકશે નહીં, જેથી વ્યક્તિને રોગની પરિસ્થિતિ સર્જાશે। ટૂંકમાં કેવું હોય તો જો આપણે પૂરતા પોષક દ્રવ્યયુક્ત ખોરાક નહીં લઈએ તો શું થશે? આપણા શરીરની અંદર રોગની પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે। બીજું, જ્યારે કોઈ પણ ઘટક, બરાબર, કોઈ પણ ઘટક મતલબ કે ખોરાક વડે અથવા તો બેક્ટેરિયા વડે, વાયરસ વડે, કોઈ પણ ઘટક વડે કોષો અથવા તો પેશીના કાર્યને રોકાય છે, અવરોધાય છે, ત્યારે વ્યક્તિની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે। સામાન્ય ક્રિયાઓ મતલબ હૃદય ધબકવાની ક્રિયા સતત ચાલતી હોય સામાન્ય ક્રિયા કહેવાય, બરાબર, રુધિરના ગાળણની ક્રિયાઓ છે, ફેફસા દ્વારા શ્વસનની ક્રિયાઓ છે, આ બધી જે શરીરની અંદર થતી સામાન્ય ક્રિયાઓ છે રોજબરોજ થાય છે એ ક્રિયાઓમાં અવરોધ પડે છે, જેનાથી વ્યક્તિને રોગ
રોગ થવાની સંભાવના ઉત્પન્ન થાય છે. શા માટે? કારણ કે અપૂરતો ખોરાક ખાવાથી અથવા તો બીજા કોઈ પણ ઘટક બરાબર અથવા તો બીજા કોઈ કારકો વડે જ્યારે આપણા શરીરને નુકસાન પહોંચવાનું ચાલુ થાય ત્યારે. આગળ સામાન્ય વ્યવહારની અંદર આપણે સ્વાસ્થ્ય શબ્દને કેવી રીતે મૂલવીએ છીએ, મતલબ આપણે સામાન્ય વ્યવહારમાં રોજબરોજના જીવનની અંદર આપણે સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ કઈ રીતે થાય છે તેના વિશે જોઈએ. તો સામાન્ય રોજિંદા વ્યવહારમાં સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ વારંવાર થાય છે. નોર્મલી આપણા ઘરે કોઈ મહેમાન આવતા હોય તો આપણે કોઈના ઘરે જતા હોય છે, કોઈ સામાજિક પ્રસંગોમાં જઈએ છીએ ત્યારે વારંવાર સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ થતો હોય છે. બીજું કે ઘણીવાર આપણા માટે કે આપણા કોઈ કુટુંબીજન માટે સ્વાસ્થ્ય સારું નથી આવા શબ્દનો ઉપયોગ થાય છે, અથવા તો સ્વાસ્થ્ય સારું છે આવા શબ્દનો ઉપયોગ આપણા દ્વારા અથવા તો આપણા ઘરના કોઈ સભ્ય દ્વારા વારંવાર થતો હોય છે. જેમ કે આપણે ક્યારેક બહાર જઈએ અથવા તો બહારથી કોઈ આપણા ઘરે આવે ત્યારે સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ પહેલાં કરે, ભાઈ કેમ છે, તબિયત સારી છે, સ્વાસ્થ્ય સારું છે, આવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. બીજું કે આ સિવાય આપણા વડીલ કોઈ પડોશી કે સંબંધીની ઘરે અથવા તો કોઈ સામાજિક પ્રસંગમાં જાય છે ત્યારે પણ પહેલાં પૂછાતો પ્રશ્ન આ જ છે, તબિયત કેમ છે, સ્વાસ્થ્ય સારું છે કે નહીં, બરાબર. આવા પ્રશ્નો જે છે એ નોર્મલી પૂછાય છે. આ ઉપરાંત ઘણી વખત આપણે શાળામાં રજા પાડતા હોઈએ છીએ, ગેરહાજર હોઈએ છીએ બરાબર, ત્યારે આપણે પણ એવું રીઝન આપતા હોઈએ છીએ કે કાલે મારું સ્વાસ્થ્ય સારું નહોતું એટલા માટે અમે રજા પાડેલી હતી. તો નોર્મલી આપણે સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ વારંવાર કરતા હોઈએ છીએ. બીજું કે સ્વાસ્થ્ય સારું અથવા તો ખરાબ ક્યારે કહેવાય? તો જો તબિયત બરાબર હોય, આપણી તબિયત સારી હોય, શરીર હેલ્ધી હોય, માનસિક રીતે આપણે સ્વસ્થ હોય તો આપણું સ્વાસ્થ્ય સારું છે. જો આપણી તબિયત બરાબર નથી બરાબર, આપણે માનસિક રીતે સ્વસ્થ નથી, આપણે કોઈ રોગ નથી તો આપણે એવું કહી શકીએ કે આપણું સ્વાસ્થ્ય સારું છે. પણ જો આપણી તબિયત ખરાબ છે, આપણે માનસિક રીતે અસ્વસ્થ છીએ બરાબર, આપણા શરીરમાં કોઈ રોગ છે ત્યારે આપણે એવું કહી શકીએ કે આપણું સ્વાસ્થ્ય સારું નથી. તો સ્વાસ્થ્ય સારું ક્યારે કહેવાય? તબિયત બરાબર હોય ત્યારે. અને સ્વાસ્થ્ય ખરાબ ક્યારે કહેવાય? તબિયત બરાબર ન હોય ત્યારે. તો આમ સામાન્ય વ્યવહારમાં શારીરિક, માનસિક અને સામાજિક કાર્યને યોગ્ય રીતે કરવાની ક્ષમતા, એટલે એને શું કહેવામાં આવે છે? સારું સ્વાસ્થ્ય કહેવાય. મતલબ કોઈ પણ વ્યક્તિ શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે ત્રણેય રીતે યોગ્ય હોય ત્યારે એ વ્યક્તિ સ્વસ્થ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આગળ સ્વાસ્થ્ય એટલે શું? વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા કેવી રીતે અગત્યની છે એ સમજાવો. હવે આ પ્રશ્નની અંદર આપણે સૌથી પહેલાં તો શું જોઈશું? સ્વાસ્થ્યની વ્યાખ્યા. ત્યારબાદ દરેક વ્યક્તિ સ્વસ્થ રહી શકે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે, એટલે કે સમાજમાં રહેતો પ્રત્યેક વ્યક્તિ સ્વસ્થ રહી શકે એના માટે જાહેર સ્વચ્છતા અગત્યની છે. મતલબ એ વ્યક્તિઓ જ્યાં રહેતા હોય તેની આજુબાજુનો એરિયો, વિસ્તાર જે છે એ સ્વચ્છ હોવો જોઈએ, એ અગત્યનો છે. શા માટે? એના વિશે આપણે આ પ્રશ્નની અંદર જોઈએ. તો સૌથી પહેલાં સ્વાસ્થ્યનો મતલબ શું થશે? તો કે સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ રીતે સમન્વય દર્શાવતી સ્થિતિ. સ્વાસ્થ્યનો મતલબ શું થાય છે? કોઈ પણ વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય, માનસિક રીતે સ્વસ્થ હોય, સમાજની અંદર વ્યવસ્થિત હળીમળીને રહેતા હોય તો એ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું છે એવું તમે કહી શકો. બીજું કે બધા સજીવોના સ્વાસ્થ્યનો આધાર એની ફરતે આવેલા પર્યાવરણ ઉપર છે. મતલબ પ્રત્યેક વ્યક્તિ જે છે એનું સ્વાસ્થ્ય એની આસપાસના પર્યાવરણ ઉપર આધાર રાખે છે બરાબર. પર્યાવરણ એટલે વ્યક્તિ જ્યાં રહેતો હોય તેની આજુબાજુનો દરેક વિસ્તાર એ વ્યક્તિ માટે શું કહેવાય? પર્યાવરણ. બીજું ઉદાહરણ તરીકે ચક્રવાત એટલે કે વાવાઝોડા દરમિયાન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે. અનેક રીતે કેમ? દાખલા તરીકે વાવાઝોડું આવે તો રોગચાળો ફેલાય છે, એનાથી દરેક વ્યક્તિઓના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ ઉપરાંત વાવાઝોડું આવે તો ઘણી વખત આપણા ઘરના સામાનને અથવા તો ઘર વખરીને નુકસાન થતું હોય છે, તો એના લીધે આપણે માનસિક રીતે પણ તણાવમાં આવીએ છીએ. તો એવી રીતે પણ આપણે એમ કહી શકીએ કે વાવાઝોડાના કારણે સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે. આ ઉપરાંત બીજું કે કોઈ પણ વ્યક્તિ સમાજમાં રહે એ અગત્યનું છે. શા માટે? કારણ કે સામાજિક પર્યાવરણ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે બરાબર. વ્યક્તિ સમાજમાં રહે, પોતાના આજુબાજુના વિસ્તારમાં દરેક લોકો સાથે હળીમળીને રહે એ પણ અગત્યનું છે. શા માટે? દાખલા તરીકે આપણે આપણી સોસાયટીમાં રહીએ છીએ, આપણે આપણા કોઈ ચોક્કસ સમાજમાં રહીએ છીએ તો એનાથી શું થાય છે? ઘણી વખત આપણે કોઈ સમસ્યા આવે છે, આપણે કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે આપણા પાડોશીઓ, આપણી આજુબાજુના આપણા સમાજમાં રહેતા લોકો જે છે આપણે મદદ કરે છે, જેનાથી વ્યક્તિ જે છે બરાબર એ ખુશ રહે છે બરાબર, આપણે સપોર્ટ મળે છે એવું કહી શકાય. એટલે એવું કીધું કે વ્યક્તિ સમાજમાં રહે એ અગત્યનું છે,
જેનાથી શું થશે, વ્યક્તિને સામાજિક મદદ મળે, એનાથી પણ વ્યક્તિ ખુશ રહી શકે. બીજું કે મનુષ્ય જે છે એ ગામડાઓ કસ્બા અથવા તો શહેરોની અંદર વસવાટ કરે છે, બરાબર. બીજું કે આવા રહેઠાણ વિસ્તારોની જાહેર સ્વચ્છતા જે છે એ પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિ જે છે કાં તો ગામડામાં રહેતા હોય અથવા તો કસ્બા, કસ્બા એટલે 25-30 મકાનોનો સમૂહ, એને કસ્બા કહેવાય, તો કસ્બામાં રહેતા હોય છે અથવા તો શહેરોમાં રહેતા હોય. હવે વ્યક્તિ આવા રહેણાંક વિસ્તારોમાં રહેતા હોય તો એ વિસ્તારોની સ્વચ્છતા જે છે એ પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી છે. મતલબ એ વ્યક્તિઓ જે એરિયામાં રહી છે એ એરિયાઓ જો ચોખ્ખા હશે તો વ્યક્તિઓ જે છે એ સ્વસ્થ રહી શકશે. બીજું કે આવા વિસ્તારોનું પર્યાવરણ વ્યક્તિઓના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. મતલબ વ્યક્તિ ગામડા શહેરોમાં રહેતા હોય, હવે એ વિસ્તારનું પર્યાવરણ કેવું છે એના આધારે વ્યક્તિઓનું સ્વાસ્થ્ય જે છે એ નક્કી થાય. જો એ વ્યક્તિઓ રહેતા હોય અને આજુબાજુનું પર્યાવરણ સારું હશે તો એ એરિયાની અંદર રહેતા લોકો સ્વસ્થ કહેવાય, હેલ્ધી કહેવાય. બીજું, વ્યક્તિઓ જ્યાં રહે છે ગામડાઓમાં, કસ્બાઓ કે શહેરોમાં, જો આ વિસ્તારોમાં સર્જાતો જે કચરો છે એ કચરાનો નિકાલ કરવામાં ન આવે તો શું થાય છે, શેરીઓની અંદર અથવા તો એના વિસ્તારોમાં કચરાના ઢગલા થઈ જાય છે. હવે કચરાના ઢગલા થઈ જાય છે તો એના લીધે શું થશે, ત્યાં મચ્છરો માખીઓનો ઉપદ્રવ થશે જેનાથી રોગચાળો ફેલાય. આ ઉપરાંત ગટરો ઉભરાય અથવા તો ખુલ્લા જગ્યામાં ગટરના પાણી અથવા તો પાણી ભરાયેલું રહે તો ત્યાં શું થશે, મચ્છરોનો ઉપદ્રવ થશે જેનાથી પણ રોગચાળો ફેલાઈ શકે છે. એટલા માટે જાહેર સ્વચ્છતા જે છે એ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે અગત્યની છે. એટલે કે મનુષ્ય જ્યાં રહે છે તે વિસ્તારમાં ઉત્પન્ન થતો કચરો છે, ગટરનું પાણી છે, વરસાદી પાણી છે, આ દરેક વસ્તુનો નિકાલ કરવો જરૂરી છે. જો નિકાલ કરવામાં નહીં આવે તો એ વિસ્તાર શું થશે, રોગવાહકોનું ઉદ્ભવ સ્થાન અને આશ્રય સ્થાન બની જાય. રોગવાહકો એટલે કોણ આવશે, મચ્છરો છે, માખી છે, બેક્ટેરિયા છે, કીટકો છે, આ રોગવાહકો આવે, બરાબર, એનું ઉદ્ભવ સ્થાન બની જાય છે અથવા તો આશ્રય સ્થાન. એટલે મચ્છરોના બધું છે ત્યાં જમાને જમા રહેશે, જેનાથી પણ શું થશે, વ્યક્તિઓનું સ્વાસ્થ્ય જોખમવાની શક્યતા રહે. તો આવી રીતે કહી શકીએ આપણે કે વ્યક્તિના આરોગ્ય માટે સ્વચ્છ હવા, પાણીની સાથે સાથે જાહેર સ્વચ્છતા અગત્યની છે. આગળ, વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ, સામાજિક સમાનતા પણ જરૂરી છે. હવે કોઈ પણ વ્યક્તિ જે છે એનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આર્થિક સ્થિતિ, મતલબ પૈસાની દ્રષ્ટિએ વ્યક્તિની સ્થિતિ જે છે એ સારી હોવી જરૂરી છે. આ ઉપરાંત સામાજિક સમાનતા જે છે એ પણ જરૂરી છે. કઈ રીતે, તો જોઈએ તો શરીરની અંદર થતી વિવિધ ક્રિયાઓ માટે, વિવિધ ક્રિયાઓ એટલે આપણે વાત કરી હતી, પાચનની ક્રિયા છે, શ્વસનની ક્રિયા છે, રુધિરગાળણની ક્રિયાઓ છે, આ દરેક ક્રિયાઓ માટે શક્તિની જરૂર પડે. અને આ શક્તિ અને બીજી શેની જરૂર પડે છે, પોષક દ્રવ્યોની. આ બે વસ્તુની જરૂર પડે છે. અને આ બંને વસ્તુ આપણે ક્યાંથી પ્રાપ્ત થાય છે, ખોરાકમાંથી. મતલબ જો આપણે સારો ખોરાક ખાઈશું તો આપણે સારા પોષક દ્રવ્યો મળશે અને શક્તિ મળશે. હવે કોઈ પણ વ્યક્તિ જે છે એ સારો ખોરાક ક્યારે ખાઈ શકશે, જ્યારે એની પાસે સારા પૈસા હશે. મતલબ જો તમારી પાસે પૈસા હશે તો તમે ઉચ્ચ કક્ષાનો સારો ખોરાક ખાશો. જો તમે સારો ખોરાક ખાશો તો તમે એવું કહી શકો કે તમે સ્વસ્થ રહી શકો. એટલે હું કીધું કે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે આર્થિક સ્થિતિ સારી હોવી જરૂરી છે, પૈસા હોવા જરૂરી છે. પૈસા હશે તો આપણે સારો ખોરાક ખાઈ શકશું. બીજું, આ ઉપરાંત વાત કરીએ કે સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું એ પણ આવશ્યક છે. હવે વ્યક્તિ જે છે ખુશ ક્યારે રહી શકે, તો કે એ સામાજિક સમાનતામાં જીવતો હોય. મતલબ એ જે વિસ્તારમાં રહેતો હોય ત્યાં સામાજિક સમાનતા હોય. સામાજિક સમાનતા મતલબ એવા વિસ્તારોમાં કોઈ ઉચ્ચ નીચના ભેદભાવો ન હોય, દરેક વ્યક્તિઓ હળી મળીને રહેતા હોય, દરેક વ્યક્તિઓ એકબીજાને મદદ કરતા હોય, તો એવા વિસ્તારમાં વ્યક્તિ જે છે એ ખુશ રહેશે. અને જો વ્યક્તિ ખુશ રહેશે તો એ વ્યક્તિ તંદુરસ્ત રહેશે. માનસિક રીતે વ્યક્તિ સ્વસ્થ હશે ને તો પણ એ વ્યક્તિ તંદુરસ્ત કહી શકાય. એક યાદ રાખવું કે રોગ થવાથી જ વ્યક્તિ બીમાર નથી રહેતો. ઘણી વખત આપણા શરીરમાં રોગના કોઈ ચિહ્ન લક્ષણ હોતા નથી, પણ માનસિક રીતે જો આપણે સ્વસ્થ નહીં હોય, આપણે સતત ટેન્શનમાં રહીએ, તો પણ આપણે એક પ્રકારના રોગી જ કહેવાય. એનાથી પણ આપણા શરીરને શું થશે, નુકસાન થાય જ છે. એટલે કે જો આપણે સમાજમાં જે વિસ્તારમાં રહેતા હોઈએ છીએ ત્યાં આપણે કોઈની સાથે આપણો વ્યવહાર સારો ન હોય, મતલબ આપણે આપણી આજુબાજુમાં રહેતા લોકો સાથે બોલતા ન હોય, સારો વ્યવહાર ન હોય, એકબીજાથી લડતા હોય, ડરતા હોય, ઝઘડતા હોય, બરાબર, તો આપણે ખુશ રહી શકતા નથી. પણ જો આપણે આપણી આજુબાજુમાં રહેતા લોકો સાથે હળી મળીને રહેતા હોય, બરાબર, તો આપણું માનસિક રીતે આપણે શું કરશું, વધારે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીએ. એટલા માટે આપણે એવું કહી શકીએ કે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા જરૂરી છે. બીજું કે સારા સ્વાસ્થ્ય માટે આવશ્યક શરતો જણાવો.
मतलब कोई पण व्यक्तिनुं स्वस्थ जे छे ए सारुं क्यारे रही शके एना माटे कई कई बाबतो जरूरी छे तेना विशे वात करीए। तो पहेलुं के गटरनुं पाणी, वरसादी पाणी, कचराना निकाल जेवी जाहेर स्वच्छता द्वारा भौतिक पर्यावरण पूरुं पाडवामां आवे तो शुं थशे, सारुं स्वास्थ्य रही शके। मतलब कोईपण व्यक्तिओ ज्यां वसवाट करता होय छे बराबर ए विस्तारनी अंदर उत्पन्न थता गटरना पाणीनो निकाल करवामां आवे, वरसादी पाणी ભેગું કરવાના બદલે એનો નિકાલ કરવાની જે વ્યવસ્થા કરવામાં આવે અથવા તો કચરાનો નિકાલ કરી દેવામાં આવે તો એ વિસ્તારનું પર્યાવરણ ચોખ્ખું હશે, અને જો એ વિસ્તારનું પર્યાવરણ ચોખ્ખું હશે તો વ્યક્તિઓ એ વિસ્તારમાં સ્વસ્થ રહી શકે। બીજું, દરેક વ્યક્તિઓને પીવાનું ચોખ્ખું પાણી પ્રાપ્ત થાય બરોબર, ગંદુ પાણી પીશે તો પણ લોકો બીમાર પડે તો ચોખ્ખું પીવાનું પાણી મળે તો પણ સારું સ્વાસ્થ્ય દરેક લોકોનું જળવાઈ રહેશે। બીજું કે પૂરતો પોષણયુક્ત ખોરાક દરેક લોકો જો મેળવે અથવા તો પોષણયુક્ત ખોરાક દરેક લોકોને પ્રાપ્ત થાય તો પણ વ્યક્તિઓ જે છે ખુશ રહી શકે। આ ઉપરાંત વ્યક્તિઓ જ્યાં વસવાટ કરે છે એ વિસ્તારોની અંદર સામાજિક સમાનતા જળવાઈ રહે તો પણ વ્યક્તિઓ જે છે ખુશ રહી શકે। તો સારા સ્વાસ્થ્ય માટે કુલ કેટલી બાબતો જરૂરી છે? ચાર બરોબર। આગળ સ્વાસ્થ્ય અને રોગમુક્ત વચ્ચેનો ભેદ ઉદાહરણ સાથે સમજાવો, મતલબ સ્વસ્થ રહેવું અને રોગયુક્ત રહેવું, આ બંને શબ્દ સ્વાસ્થ્ય અને રોગ આ બંને શબ્દો અલગ છે, એ આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ કે મતલબ સ્વસ્થ શબ્દનો મતલબ અલગ થાય છે અને રોગ શબ્દનો મતલબ અલગ થાય છે। એક યાદ રાખવાનું, રોગ એ વ્યક્તિગત વસ્તુ છે અને સ્વસ્થ જે છે ને એ જાહેર સામાજિક વસ્તુ છે બરોબર। સ્વાસ્થ્યનો મતલબ શું થાય, તમે રોગી હોય, તમે માનસિક રીતે બીમાર હોય, તમે સામાજિક ન હોય, સમાજમાં સમાનતા ન હોય ત્યારે તમારું સ્વાસ્થ્ય સારું નથી એવું કહી શકાય। અને રોગનો મતલબ શું થાય છે, તમારા શરીરની અંદર કોઈ ખામી ઉત્પન્ન થાય, તમારા શરીરના અંગો બરોબર કામ નથી કરતા ત્યારે તમે રોગી છો। અને સ્વાસ્થ્યનો મતલબ શું થશે, તમે જો રોગી હોય, તમારી માનસિક પરિસ્થિતિ સારી ન હોય, તમારા તમે જ્યાં રહેતા હોય ત્યાં સામાજિક સમાનતા ન હોય તો એનો મતલબ એવો થયો સ્વાસ્થ્ય। તો સ્વાસ્થ્ય જે છે એ ત્રણ વસ્તુનો બનેલો છે, રોગનો, માનસિક સ્થિતિ અને સામાજિક સમાનતા, જ્યારે રોગનો મતલબ શું થશે, માત્ર આપણા શરીરના અંગોની ક્રિયાશીલતા। હવે આપણે અહીંયા સમજીએ તો રોગનો અર્થ શું થાય છે, અસ્વસ્થતા અથવા તો અસુવિધા। બીજું કે રોગ જે છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે, ડિઝીઝ, ડીઝ મતલબ આરામ, એ જ એટલે શું થાય, ખલેલ, આરામમાં વ્યક્તિના આરામમાં ખલેલ પહોંચે, આરામ મતલબ એના શરીરના અંગો જે વ્યવસ્થિત કામ કરતા હોય છે એમાં કોઈ ખલેલ પહોંચે છે ત્યારે વ્યક્તિ રોગી જે છે એમ કહી શકાય। એટલે રોગ શબ્દનો ઉપયોગ જે છે ને ખૂબ મર્યાદિત રીતે થાય છે, કારણ કે રોગ વ્યક્તિગત છે, વ્યક્તિ દરરોજ બીમાર પડતા નથી, સમજ પડે છે, વ્યક્તિ દરરોજ બીમાર પડતા નથી એટલા માટે રોગ શબ્દ દરરોજ નથી વપરાતો, પણ સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ દરરોજ થાય, શું કામ, કારણ કે સ્વાસ્થ્ય રોગ સાથે જોડાયેલું છે, માનસિક સ્થિતિ સાથે જોડાયેલું છે। હવે આપણે બે દિવસે એક વખત ટેન્શનમાં આવીએ તો આપણે એવું કહી શકીએ કે આપણે સ્વસ્થ નથી, એટલે સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ દરરોજ થાય છે, જ્યારે રોગ શબ્દનો ઉપયોગ દરરોજ નથી થતો, કારણ કે રોગ વ્યક્તિ દરરોજ બીમાર નથી પડતો પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય જે છે એ દરરોજ બદલાયા કરે છે। દાખલા તરીકે આજે તમે ટેન્શનમાં હોય, કાલે નથી તો કાલે તમારું સ્વાસ્થ્ય સારું, પછી બીજા દિવસે ફરી પાછા તમે ટેન્શનમાં આવી ગયા તો તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું। એટલે એવું કીધું કે રોગ શબ્દનો ઉપયોગ ક્યારેક જ થાય છે બરોબર, જ્યારે સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ જે છે એ રોજબરોજના જીવનમાં થાય છે। બીજું કે ચોક્કસ રોગના લક્ષણો કે ચિહ્નોના ફેલાવા વગર પણ અસ્વસ્થતા સંભવિત છે, મતલબ તમારા શરીરની અંદર કોઈ રોગના લક્ષણો નથી તેમ છતાંય તમે અસ્વસ્થ હોઈ શકો। આવું ક્યારે બને છે, જ્યારે આપણે વાત કરીએ કે જ્યારે આપણે માનસિક રીતે સ્વસ્થ ન હોય, જ્યારે આપણે કોઈ ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે આપણે સ્વસ્થ નથી બરાબર। બીજું કે સ્વાસ્થ્ય જે છે એ શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને સ્વાસ્થ્ય તરીકે ઓળખ, મતલબ સ્વાસ્થ્ય શરીર, સ્વાસ્થ્ય શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને સ્વાસ્થ્ય તરીકે ક્યારે ઓળખાય, જ્યારે કોઈ ચેપ વગરની વ્યક્તિની શારીરિક સ્થિતિને રોગમુક્ત તરીકે ઓળખાવી શકાય। બીજું કે સ્વાસ્થ્ય એ સમાજ અને સમુદાય સાથે સંબંધિત બાબત છે બરાબર, સમાજ સાથે અથવા તો સમુદાય સાથે સંબંધિત બાબત છે। જો આપણા સમાજમાં આપણો વ્યવહાર સારો હશે તો આપણે ટેન્શન મુક્ત થઈશું, તો આપણે સ્વસ્થ છે એવું કહી શકીએ। જ્યારે રોગ જે છે વ્યક્તિગત બાબત છે, તમારા શરીરના અંગો બરોબર કામ નહીં કરતા હોય ત્યારે તમે રોગી છો એવું કહી શકાય।
बीजू स्वास्थ्यनो अर्थ व्यक्तिए व्यक्तिए बदलाय। उदाहरण तरीके कोई डांसर हो तो एना माटे स्वास्थ्य शू सारू स्वास्थ्य क्यारे कहेवाय ई सारी रीते डांस करी सके। एवी रीते कोई संगीतकार छे एना माटे सारू स्वास्थ्य क्यारे कहेवाय ए संगीतना सूर जे छे ए सूरने नियंत्रित करी शकता होय तो एना माटे सारू स्वास्थ्य क्यारे कहेवाय। बराबर त्यारे रोग जे छे ई पर्सनली शब्द छे કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની બીમારી થાય બરાબર ત્યારે અથવા તો કોઈ એના અંગો જે છે કાર્ય કરતા બંધ થઈ જાય ત્યારે રોગ શબ્દ જે છે એનો ઉપયોગ થાય છે। બીજું સારા સ્વાસ્થ્ય માટેની બે આવશ્યક બાબતો તો વ્યક્તિ શારીરિક માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ હોય એટલે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું કહેવાય। બીજું વ્યક્તિની આજુબાજુનું પર્યાવરણ ચોખ્ખું હશે તો એ વ્યક્તિ જે છે એનું સ્વાસ્થ્ય કેવું કહેવાશે સારું કહેવાય। બીજું રોગમુક્ત રહેવા માટેની આવશ્યક બાબતો તો રોગમુક્ત રહેવા માટેની આવશ્યક બાબતો કઈ કઈ છે વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા મતલબ વ્યક્તિ પોતે સ્વચ્છ રહે એની આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ રાખશે તો દરેક લોકો રોગમુક્ત રહી શકશે। બીજું કે વ્યક્તિઓ જ્યાં વસવાટ કરતા હોય તે વિસ્તારનું પર્યાવરણ ચોખ્ખું હોય તો પણ એ વિસ્તારના દરેક લોકો જે છે એ સ્વસ્થ રહી શકે। તો મિત્રો આજે આપણે આજના લેક્ચરની અંદર સ્વાસ્થ્ય વિશે અને રોગના અર્થ વિશેનું જોયું। આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રોગ અને રોગના પ્રકારો વિશે જોઈશું।